यूक्रेन थी परत फरता विद्यार्थियों साथे जी 24 कलाक सतत बातचीत करी रहे छे ने ए परिस्थिति इत्यानी परिस्थिति शू छे तेमनी समग्र सफर विषय पण अमे बात करी रहा छे। ए विद्यार्थी भाविक अमारी साथे जोडायो छे। भाविक सौप्रथम तो आपनु स्वागत छे जी 24 कलाक मां, आपने खूब खूब अभिनंदन छे। भाविक परत फरी चुक्या छो अने पहला सौथी पहला ज्यारे परत फरवा माटे तमे फ्लाइट मां बैठा केवी अनुभूति हती तमारी? જ્યારે અમે ફ્લાઇટમાં બેઠા ત્યારે તો આમ ખુશી બહુ જ હતી, કેમ કે અમને આમ 7 દિવસ પછી બહાર નીકળ્યા અને ઇન્ડિયા પરત જતા હતા અમારા પેરેન્ટ્સ પાસે, એટલે અમે બહુ જ ખુશ હતા। ભાવિક સૌથી પહેલા જ્યારે તમને ખબર પડી કે હવે આ યુદ્ધ શરૂ થઈ ગયું છે, ત્યાં રહેવું અશક્ય છે અને ભારત પરત ફરવાનું છે, તેવામાં શું કરવું શું ન કરવું, આ અસમંજસ આપના મનમાં ચાલતું હશે? હા, અમે જ્યારે મતલબ યુક્રેનમાં યુદ્ધ ચાલુ થયું ત્યારે અમારી ફ્લાઇટની ટિકિટ્સ બુક હતી, પણ અમારી જે ફ્લાઇટ્સની ટિકિટ હતી એ 25 તારીખ હતી અને બ્લાસ્ટ યુક્રેનમાં ફર્સ્ટ બ્લાસ્ટ 24 તારીખે થયો, એટલે અમારી ફ્લાઇટની ટિકિટ પણ કેન્સલ થઈ ગઈ, કેમ કે યુક્રેનમાં એર સ્ટ્રાઇક લાગી ગઈ, એટલે અમારે પછી મતલબ ફ્લાઇટ બંધ થઈ ગઈ, એના લીધે અમે નીકળી ના શક્યા। પછી અમારે બોર્ડર ક્રોસ કરીને જ ગમે તેમ કરીને નીકળવાનું હતું અને બોર્ડર ક્રોસ કરવામાં અમારે 6-7 દિવસ લાગી ગયા। અમે 6-7 દિવસ લગાતાર મતલબ બહુ જ સ્ટ્રગલ કર્યું ત્યાં યુક્રેનમાં નીકળવા માટે। એ સ્ટ્રગલ શું હતું? સૌથી પહેલા તમને જમવાનું નથી મળ્યું, તમને કદાચ રહેવા નથી મળ્યું, સતત તમારે ચાલીને પહોંચવું પડ્યું હતું બોર્ડર સુધી। કઈ રીતે તમે પહોંચ્યા હતા, કેટલા સાથીદારો તમારી સાથે હતા અને કેટલા સહી સલામત તમારી જેમ પરત આવ્યા છે? બોર્ડરથી હું જ્યાં રહેતો હતો ત્યાંથી હું રહેતો હતો ટર્નોપિલમાં અને ત્યાંથી બોર્ડર કમસેકમ 400 કિલોમીટર જેટલી દૂર હતી, પણ અમને બસ અમે કરી હતી પણ અમને તે બસે મતલબ 30 કિલોમીટર દૂર જ છોડી દીધી, કેમ કે ત્યાંથી આગળ બહુ ટ્રાફિક હતું, એટલે ભાઈ વોકિંગ જ આવો, એટલે અમે 30 કિલોમીટર એ ચાલ્યા, પ્લસ ત્યાંથી પછી બોર્ડર ક્રોસ ના થઈ અને લગાતાર 4-5 દિવસ અમે ત્યાં મતલબ રોડ ઉપર જ રહ્યા, પ્લસ અમને પાછા રિટર્ન મોકલવામાં આવ્યા કે તમે અહીંથી જતા રહ્યો, મતલબ અમને આર્મીએ મતલબ ભય દેખાડ્યો એ બધું કર્યું અને અમને એમ કીધું કે તમે લોકો પાછા જતા રહ્યો। પાછું અમે 5-6 કિલોમીટર બીજી બોર્ડરે ગયા, ત્યાંથી ન જવા મળ્યું, એવી રીતે ટોટલ અમે 40 કિલોમીટર જેટલું ચાલ્યા અને પ્લસ -10 ડિગ્રીમાં 5-6 દિવસ રોડ ઉપર રહ્યા, ન ખાવા પીવાનું મળે કે ન કંઈ અને પાણી પણ બરફ થઈ જતું હતું, હવે એ બરફવાળું પાણી પણ અમે ના પી શકીએ અને મારું ગ્રુપ હતું 20-25 જણાનું, અત્યારે તો હાલમાં અમે બધા સેફલી નીકળી ગયા છીએ બહાર, પણ 7 દિવસ આ સ્ટ્રગલમાં બધી ગર્લ્સ અને બોયઝ બધા સાથે હતા, ગર્લ્સે પણ બહુ સબ મતલબ એ લોકોએ પણ બહુ સ્ટ્રગલ કરીને બધા વિદ્યાર્થી માંડ બહાર નીકળ્યા છીએ। ભાવિક સાંભળીને કદાચ જો ઇમેજિન કરીએ તો એમ થાય છે કે ક્યારે ન વિચાર્યું હોય અને એ પણ આ ઉંમરની અંદર કે આટલી મોટી સ્ટ્રગલ કરવી પડશે। આપે કહ્યું તમને પરત મોકલવામાં આવતા હતા, શું કારણ હતું એ બોર્ડરથી આગળ ઇન્ડિયન એમ્બસી આપને કેવી રીતે મદદ કરી ફ્લાઇટ સુધી પહોંચવા માટે, આપને શું ખાસ કરીને એક ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી હતી, ઇન્ડિયાના છો ઇન્ડિયન્સ છો તેનો કોઈ ફાયદો ખાસ આપને મળતો હતો ત્યાં? યુક્રેનમાં તો ઇન્ડિયન્સ હોવાનો કોઈ ફાયદો ના મળે, કેમ કે યુક્રેનમાં એ લોકો એમ જ કહેતા કે ઇન્ડિયન્સને અમે જવા નહીં દઈએ, પરંતુ અમે જ્યારે બોર્ડર ક્રોસ કરી અને પોલેન્ડ ગયા ત્યાંથી અમને ભારત સરકારનો જે સપોર્ટ ઇન્ડિયન એમ્બેસી ઇન પોલેન્ડનો જે સપોર્ટ મળ્યો છે તેની માટે અમે મોદી સરકાર ભારત સરકારના ખૂબ ખૂબ મતલબ થેન્ક યુ કહીએ છીએ એમને, અને જે અમને ત્યાંથી મતલબ બહુ જ સુવિધા મળી છે, બસ પ્લસ ખાવા પીવાનું રહેવાનું હોટલની સગવડતા, ત્યાંથી અમને ફ્લાઇટમાં જવા માટે બસીસ ફ્લાઇટ્સ બધું એકદમ એરેન્જમેન્ટ એકદમ પ્રોપર હતું અને એની માટે અમે મોદી સરકારને ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ, થેન્ક યુ કહું છું એમને કે એમને અમે પરત લાવ્યા અહીંયા ગુજરાતમાં। ભાવિક પરત આવી ગયા છો, એ 4-5 દિવસ જે આપે કહ્યું અમે રોડ રસ્તા પર ગુજાર્યા હતા, આસપાસ કેવો માહોલ હતો, કેવી પરિસ્થિતિમાં હતા, અન્ય દેશના લોકો પણ ત્યાં ફસાયેલા છે, જે સમાચારો આવી રહ્યા છે કેટલાય લોકોના મોત તબાહ થઈ રહ્યું છે યુક્રેન, અને આ વચ્ચે તમે સહી સલામત આવી ગયા છો, આંખો દેખી તમારી શું હતી તે હું જાણવા માંગુ છું। પહેલાં તો અમારે છે ને એમાં એવું હતું કે બોર્ડર ઉપર જે જ્યારે અમે હતા ટ્રાફિકમાં ત્યારે આર્મીવાળા પોતે જ અમને લાઇન કરાવે, એ કે ચાલો તમને અમે જવા દેશું, લાઇન કરાવે, 1.5 કલાક 2 કલાક એવી રીતે ઊભા રાખે, પછી પાછા એમ કહે છે કે બિલકુલ ભાવિક હું આપની પાસે પરત ફર્યો છું, આપની આ જર્ની વિશે પણ હું વાત કરીશ।